સુરતના યોગી ચોક ખાતે આવેલ યોગી દર્શન સોસાયટીમાં રહેતા અને એમ્બ્રોઇડરી કારખાનું ધરાવતા અલ્પેશ નારોલા 5 દિવસ ગુમ થયા બાદ તેની લાશ કામરે તાલુકાના કોસંબડા ગામમાંથી હત્યા કરેલી હાલતમાં મળી આવતા ચકચાર મચી જવા પામી છે. મૂળ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વતની અને હાલ સુરતના યોગી ચોક યોગી દર્શન સોસાયટીમાં રહેતા 31 વર્ષીય અલ્પેશ નાગજીભાઈ નારોલા છેલ્લા 5 દિવસથી ગુમતા હતા, જેની કોઈ અજાણે સમયે કામરે તાલુકાના કોસંબડા ગામ ખાતે આવેલ એક બિલ્ડિંગમાં પાસે માથો કૂદી ને છૂંડી નાખતા હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. કારખાનેદાર અલ્પેશ નારોલાના માથો લાખો રૂપિયાનો દેવ હતો અને લોકડાઉન પછી ધંધો બરાબર નહીં ચાલતા તેઓ પરેશાન હતા. જોકે એ લેણદારોની પઠાણી ઉઘરીના કારણે તેના સગા સંબંધીએ 35 લાખનું દેવું ચૂકતે કર્યું હતું. તેમ છતાં પણ લેણદારોએ ઉઘરાણી ચાલુ રાખતા તેઓ 5 દિવસથી ગુમતા હતા, જેમની લાશ કોસંબડા ગામના સહજાનંદ ખોરમાની બિલ્ડિંગ પાસેથી મળી આવી હતી. આ બનાવ અંગે કામરેજ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.